નમસ્કાર મિત્રો આજે આપણે બેઝના વર્ગીકરણ વિશે જોશું તો બેઝનું વર્ગીકરણ મુખ્ય બે પ્રકારે થાય છે પ્રબળતાના આધારે અને સાંદ્રતાના આધારે પ્રબળતાના આધારે વર્ગીકરણ જોઈએ તો પ્રબળતાના આધારે મુખ્ય બે પ્રકાર પાડી શકાય પ્રબળ બેઇઝ અને નિર્બળ બેઝ પ્રબળ બેઇઝ એક એવા પદાર્થો છે કે જે પાણીમાં પદાર્થને ઓગાળવામાં આવે તો એમાં સંપૂર્ણ અયનીકરણ થશે ઉદાહરણ તરીકે જોઈએ કે સો એને ઓએચના અણુ હોય તો તેમાંથી પાણીમાં આયનીકરણ દ્વારા સો એન એ પ્લસ સો ઓએચ માઇનસ છે તો સંપૂર્ણ આયનીકરણ દ્વારા સો ટકા તમને આયનો છે તમે મેળવી શકો છો તો એ પદાર્થ છે આપણે એને પ્રબળ બેઝ તરીકે ઓળખશું એવી રીતે નિર્બળ બેઝ તો નિર્બળ બેઝ છે એ પાણીમાં આયનીકરણ દ્વારા અપૂર્ણ આયનો છે ઉત્પન્ન કરે છે મતલબ કે સો એ સો ટકા આયનો આપણને મળતા નથી જેમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે સી એ ઓએચ ટ્વાઇસ અથવા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એનએચ ફોર ઓએચ તો એનએચ ફોર ઓ તમે સો અણુ લેશો તો એમાંથી દસ કે વીસ ટકા જેટલું જ એમાંથી એમોનિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન છે આપણને મળશે મતલબ કે સો અણુમાંથી આપણને દસથી વીસ ટકા જેટલા જ આયનો આપણને મળે છે તો અહીંયા સંપૂર્ણ અહીનીકરણ થતું નથી એટલા માટે આ પદાર્થો છે એને આપણે નિર્બળ બેઝ તરીકે ઓળખશું બંનેના ઉદાહરણો જોઈએ તો પ્રબળ બેઝ છે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝ તરીકે વધશે સંપૂર્ણ અહીનીકરણ થશે એવી જ રીતે નિર્બળ બેઇઝમાં ઉદાહરણો જોઈએ તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે આ ઉદાહરણો છે નિર્બળ બેઇઝના તો પ્રબળતાના આધારે આપણે બે પ્રકાર આપણે જોયા એવી જ રીતે સાંદ્રતાના આધારે બે પ્રકાર તો સાંદ્રતાના આધારે મુખ્ય બે પ્રકાર પડશે સાંદ્ર અને મંદ સાંદ્ર બેઝ અને મંદ બેઝ કોને કહેવામાં આવે તો કે સાંદ્ર બેઝમાં પાણીનું પ્રમાણ ઓછું હોય અને એમાં વધારે બેઝ છે એ હોય હોય દ્રાવ્ય કરેલો તો પાણીનો જથ્થો ઓછો છે છે એમાં વધારે બેઝ દ્રાવ્ય કરેલો તો એ પદાર્થ છે એમાં ઓએચ માઇનસ આયનું પ્રમાણ વધારે હશે જેથી એ વધારે સાંદ્ર હશે હવે એ જ સાંદ્ર દ્રાવણને જ્યારે પાણીમાં ઉમેરી અને મંદ બનાવવામાં આવે મતલબ પાણીનો જથ્થો વધારે હોય અને એમાં એ સાંદ્ર દ્રાવણને ધીમે ધીમે ઉમેરતા જશો અને તેનું તમે દ્રાવણ બનાવશો તો પાણીની સરખામણીમાં ઓએ પ્રમાણ ઓછું હશે મતલબ સાંદ્રતા ઘટી જશે એટલે આ જે દ્રાવણ મળે છે એ દ્રાવણને આપણે દ્રાવણ તરીકે ઓળખીશું તો સાંદ્રમાંથી તમે દ્રાવણ છે બનાવી શકો છો હવે જેમ આપણે એસિડમાં વાત કરી હતી કે એસિડના દ્રાવણને તમારે જ્યારે મંદ બનાવવું હોય સાંદ્રમાંથી તો તમારે પાણીની અંદર એસિડને ધીમે ધીમે ઉમેરવું પડે કારણ કે એ પ્રક્રિયા ઉષ્માશેપક છે તો એવી જ રીતે બેઝને જ્યારે મંદ દ્રાવણ માટે ઉપયોગ કરો છો તો સાંદ્ર દ્રાવણને જ્યારે પણ પાણીમાં ઉમેરી અને મંદ બનાવવામાં આવે ત્યારે તમારે ટીપે ટીપે ઉમેરી દ્રાવણને અને એનું દ્રાવણ છે બનાવવામાં આવશે અહીંયા પણ ઉષ્મા ઉત્પન્ન થશે એટલે આ પ્રક્રિયા પણ ઉષ્મા છે ઉષ્મા છે એટલે ઉષ્મા ઉત્પન્ન થતી હોય ગરમી ઉત્પન્ન થતી હોય એટલે દ્રાવણ અને બીકર બંને ગરમ થશે જે ટચ કરવાથી કે સ્પર્શ કરવાથી આપણને ખ્યાલ આવશે તો જો આનાથી વિરુદ્ધ પ્રક્રિયા કરવામાં આવે કે સાંદ્ર દ્રાવણમાં તમે પાણી ઉમેરીને મંદ બનાવવાનો પ્રયત્ન કરશો તો એસિડની જેમ જ એ તીવ્રતાથી ગરમી કે ઉષ્મા ઉત્પન્ન કરશે જેના કારણે દાજવાની શક્યતા રહેશે મિત્રો હવે આપણે બેઝના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીશું તો ભૌતિક ગુણધર્મોમાં સૌ પ્રથમ જોઈએ તો બેઝ છે સ્વાદે તુરા હોય છે થોડાક કડવા લાગે છે બેઝ છે મોટાભાગે પ્રમાણમાં આપણને ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપે આપણને મળી આવે છે બેઝની ઓળખ તરીકે આપણે સૂચકનો ઉપયોગ કરીએ તો ગુલાબી રંગ આપે છે એવી જ રીતે કુદરતી સૂચક તરીકે હળદરનો ઉપયોગ કરીએ તો હળદર છે બેઝમાં લાલ બદામી રંગ છે આપે છે બીજા હાઈડ્રનજીયાના ફૂલની વાત કરીએ તો જમીન બેઝિક હોય ઓએચ માઇનસનું પ્રમાણ વધારે હોય એવી જમીનમાં તો એવી જમીનમાં હાઇડ્રેન્જિયાના ફૂલ એ ગુલાબી રંગના છે આપણને જોવા મળે છે તો સૂચકો દ્વારા આપણે બેઝની ઓળખ જોઈએ બેઝ છે એ જ્યારે પાણીમાં દ્રાવ્ય કરો ત્યારે ઓએચ માઇનસ ઉત્પન્ન કરે છે અને ઓએચ માઇનસ ઉત્પન્ન કરે છે એટલા માટે જ આરેનિયસે એવા પદાર્થોને બેઝ તરીકે ઓળખ્યા ઓળખાવ્યા હવે જ્યારે ઓએચ માઇનસ ઉત્પન્ન થાય ત્યારે એ દ્રાવણ છે એ વિદ્યુતના વાહક તરીકે વર્તશે અને વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો બલ્બ છે આપણને લાઇટ થતો જોવા મળશે બેઝ છે અડવામાં આવે તો એ સ્પર્શે ચીકણા હોય છે સાબુ જેવા પણ જો વધારે પ્રમાણમાં એ સ્કીન સાથે કે ત્વચા ઉપર રાખવામાં આવે તો દાહક વર્તે છે પણ દાહકની અસર છે એસિડ જેટલી તીવ્ર નથી હોતી તેની કમ્પેરિઝનમાં થોડીક ઓછી હોય છે આ આપણે જોયું બેઝના ભૌતિક ગુણધર્મો વિશે